અક્ષય સાયનાને મળી નક્સલી ચેતવણી. ચોપાનિયા જાહેર કરી આપી ચેતવણી. સિનિયર કલાકારો, ગરીબોના પક્ષમાં ઉભા રહો. નક્સલીઓનું આંદોલન ગરીબો માટે છે. કલાકારો અને સેલિબ્રિટીઝ, ખેલાડીઓના પક્ષે ઉભા રહો. સુકમામાં થયેલા નક્સલવાદી હુમલાઓમાં શહીદ જવાનોના પરિવારને મદદ કરનારા અક્ષય કુમાર અને સાયના નેહવાલને નક્સલીઓએ ધમકી આપી છે. એક ચોપાનિયું જારી કરી નક્સલીઓએ લખ્યું, સિનિયર એક્ટર અક્ષય કુમાર અને સાયના નેહવાલે પીએલજીએના હુમલામાં માર્યા ગયેલા જવાનોના પરિવારોને મદદ કરી તેની આકરી ટીકા કરીએ છીએ. સિનિયર કલાકારો, સેલિબ્રિટીઝ અને ખેલાડીઓને વિનંતી છે કે ક્રાંતિકારી આંદોલનના ગરીબોના પક્ષમાં ઉભા રહે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સાઉથ સબઝોનલ બ્યુરોએ એક ચેતવણી ભરેલો લેટર જાહેર કર્યો છે. તેમાં અક્ષય કુમાર અને સાયના નેહવાલનું નામ લઈને કહેવાયું છે કે પીપલ્સ લિબરેશન ગોરિલા આર્મી તેમની પહેલી નિંદા કરે છે. તેઓ દેશ માટે નથી મર્યા, તેઓ દેશભક્ત નહીં પરંતુ આપણા દેશની ગરીબ જનતાના હત્યારાઓ છે. પત્રમાં વધુમાં લખાયું છે કે બસ્તરમાં અર્ધસૈનિક દળોની તહેનાતી, કોર્પોરેટ્સની, લૂંટારા નેતાઓની, પ્રશાસનિક અધિકારીઓની સુરક્ષા માટે, સામાન્ય જનતા પર દમન કરવા માટે થઈ છે. તેમના પરિવારોને એક્ટર અક્ષય કુમાર અને ટેનિસ ખેલાડી સાયના નેહવાલે કરેલી આર્થિક સહાયતાની પીએલજી આકરી ટીકા કરે છે. અક્ષયે દરેક શહીદના પરિવારને આપ્યા હતા 9 લાખ રૂપિયા. સાયનાએ દરેક શહીદના પરિવારને આપ્યા હતા 50,000 રૂપિયા. 24 એપ્રિલના રોજ છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના 25 જવાન શહીદ થયા હતા, જ્યારે 7 જવાન ઘાયલ થયા હતા. અક્ષય કુમારે શહીદોના પરિવારજનોને કુલ 1,08,00,000 રૂપિયાની મદદ કરી હતી. અક્ષયે દરેક શહીદના પરિવારને 9,00,000 રૂપિયા આપ્યા હતા. આ જ રીતે બેડમિન્ટન પ્લેયર સાયના નેહવાલે પણ 6,00,000 રૂપિયા આપવાનું એલાન કર્યું હતું અને આ મદદથી નક્સલવાદીઓના પેટમાં તેલ રેડાયું હોય તેમ તેમણે અક્ષય અને સાયનાને શહીદોની જ મદદ ન કરવા માટે ધમકી આપી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.